નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ તથા સંતો દ્વારા પ્રાતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયાને આવેદનપત્ર આપ્યું હતું. પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયાને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ચિચોલી ગામમાં જૂના અખાડાના બે સંતો શ્રી કલ્પવૃક્ષગીરી મહારાજ અને મહંત શ્રી સુશીલગીરીજી મહારાજ સુરત આવી રહ્યા હતા ત્યારે બે સંતો તથા તેમના ડ્રાઈવરની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. તે હત્યાને અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ તથા પ્રાતિજના સંતો દ્વારા વખોડી કાઢવામાં આવી હતી અને તેની સીબીઆઈ તપાસ થાય અને હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માંગણી સાથે આજે પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંજય રાવલ, જેડએસ ટીવી, પ્રાંતિજ. આપણા અખિલ ભારતીય સંત સમિતિ અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મહારાષ્ટ્રમાં પાલઘરમાં જે સંતો અને સંતોના ડ્રાઈવરના હત્યા થઈ એ નિમિત્તે આજે પ્રાંત મેડમના આવેદનપત્ર અખિલ ભારતીય સંત સમિતિ તરફથી આપવામાં આવ્યું અને અમારી જે માંગણી છે અખિલ ભારતીય સંત સમિતિ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળનું જે માંગણી છે કે સીબીઆઈ જાંચ થાય કે કેમકે આટલી પોલીસ હોવા છતાં એ સંતોના જેવી રીતે મૃત્યુ થઈ મર્ડર કરવામાં આવ્યું છે ખરેખર બહુ દુઃખદનીય છે અને એને આપણે વખોડી કાઢીએ છીએ અને ભવિષ્યમાં પણ કોઈ પણ સંતોના આવું કાંડ ના બને એને માટે અમે કેન્દ્ર સરકારમાં પણ અને મહારાષ્ટ્ર સરકારના જોડે પણ અમે આવેદન કર્યું છે કે સંતોના ન્યાય મળે અને ખાસ કરીને હિન્દુ સંતો જે અત્યારે તમને ખબર હશે બધાના કે આ કોરોનાના વિશ્વ મહામારીમાં કરોડો અરબો રૂપિયા મંદિરો દ્વારા સરકારશ્રીના ફંડ આપવામાં આવ્યું છે. શું સંતો જે સમાજની સેવા કરે છે તો સમાજમાં એમની સુરક્ષા નહીં થઈ શકે, એમનું રક્ષણ નહીં રહે અને જે એવા ઉંમરલાયક સંત જે કલ્પવૃક્ષગીરીજી મહારાજજી છે 70 વર્ષના હતા એ એવા સંતનાની નિર્મળ હત્યા થઈ ખરેખર અને જે અમારા સેવક હતા જે ડ્રાઈવર હતા એને બિચારા નાના છોકરાઓ છે એને જે હત્યા કરવામાં આવી જે હત્યારાઓ છે ગમે તે ધર્મ ગમે તે સમાજના હોય એને તાત્કાલિક ફાંસી આપવામાં આવે અને સંતોના ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈ પણ જગ્યા આવા સંતો ઉપર કોઈ કૃત્ય ના કરે અને તકેદારી રાખે. અમે અખિલ ભારતીય સંત સમિતિ મહામંત્રી તરીકે હું એને વખોડી કાઢું છું અને બજરંગ દળ રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એને એ પણ એ કૃત્યથી ખૂબ દુઃખી છે અને એ પણ વખોડી કાઢે છે અને ન્યાય મળે સંતોના અને સીબીઆઈ જાંચ થાય એ પ્રાર્થના.